हेलो नमस्कार दोस्तों, वेलकम टू स्टडी कलेक्शन चैनल। गाउंड जोया पसंद की मंडल द्वारा असिस्टंट ट्राइबल डेवलपमेंट ऑफिसर के जेनी एग्जाम डेट डिक्लेर कर दें, तो आज आप आ वीडियो अंदर एनी एग्जाम डेट, सिलेबस, सैलरी, वेकेंसी, एनु प्रमोशन कई जगह था, छेल्ला वर्ष की अंदर कट ऑफ केटलू रही थूँ, आ वर्षे कट ऑफ केटलू रही सके, एनु एक्सपेक्टेड कट ऑफ शू हो सके, तो आ बधी बातों विषय आप डिस्कशन करीशुं। सौथी पहली बात कर लो कि स्टडी कलेक्शन चैनल पर तमे जता रहो यूट्यूब नी अंदर, आ चैनल ने लाइक शेयर एंड सब्सक्राइब करो। गाउंड से आ पसंदगी मंडल माटेना रिवाइज वीडियो, कारण कि हवे छेल्लो एक महीनो बाकी रह्यो छे परीक्षा नी अंदर, तो तमारे रिविजन करवू बहु जरूरी छे, अने जे लोको नवा छे एमने रिविजन तो आखो सब्जेक्ट ना वांची शकाय, तो 30-40 मिनिट में आखो सब्जेक्ट पूरो करवो छे, तो अहींया मैं लगभग तमाम वीडियो अवेलेबल करेला छे, तो तमे आ बधा वीडियोनो लाभ लो। सौथी पहली बात करीए आपणे ETDU એટલે આસિસ્ટન્ટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર, મદદનીશ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર જેને કહી શકાય। સૌથી પહેલીની વાત કરીએ સેલરીની, તો 38,090 રૂપિયા જેટલી સેલરી, પહેલા દિવસથી તમારી આટલી બધી સેલરી સ્ટાર્ટ થઈ જાય, સેલરી બહુ ગજબ સેલરી છે બરાબર। તો આવી ભરતી આપણે છોડીએ એ આપણને પોસાય નહીં જરાય। પ્રમોશનની વાત કરી લો, સૌથી પહેલી વાત કરવી પડે ETDUનું પ્રમોશન, સીધું TDU એટલે TDU ક્લાસ 2, તમે સીધા ગેઝેટેડ લેવલ ઓફિસર બની જાઓ સીધા, એના ક્લાસ 2 ના બની કોઈ કંઈ નહીં, ઓની અંદર જો 5-7 વર્ષની અંદર તમારું પ્રમોશન પાક્કું છે ETDUની અંદર, કારણ કે બીજી વાર વેકેન્સી આવી છે, એના પહેલાં કોઈ ETDUની સીધી ભરતી આવતી ન હતી। ઓકે, તો પ્રમોશન અને પગારની દ્રષ્ટિએ જોવું તો સૌથી બેસ્ટ છે। અચ્છા, વર્કપ્લેસની વાત કરી લઈએ, વર્કપ્લેસની અંદર કેવું છે કે લગભગ ગુજરાતના જે ટ્રાઇબલ વસ્તી રહે છે એ વિસ્તારની અંદર, દાહોદ છે, છોટાઉદેપુર છે, એટલે એમ ગણી જાઓ ને કે ગુજરાત એક લઈ લઈએ ને આપણે, એક ગુજરાત લઈ લઈએ આપણે, સપોઝ કે આ રીતનું ગુજરાત આપણે લઈ લઈએ ને ભાઈ, તો વર્કપ્લેસ લગભગ કેવો છે કે અહીંયા બનાસકાંઠા, અહીંયા સાબરકાંઠા, અહીંયા અરવલ્લી, મહીસાગર, અહીંયા દાહોદ, છોટાઉદેપુર, આ બધા જિલ્લાઓની અંદર મોટાભાગની ટ્રાઇબલ વસ્તી રહેતી હોય છે, તો ટ્રાઇબલ વસ્તીને મેનેજ કરવા માટે, એમની યોજનાઓ રન કરવા માટે ETDUની જરૂરત હોય છે, તો ETDU અધિકારી તરીકેની પોસ્ટ હોય, એટલે તમારે લગભગ આ બધા જે પટ્ટાની અંદર તમને નોકરી મોટાભાગે મળી શકે। ઓકે, સૌથી પહેલી વાત કરી ETDUની એક્ઝામ ડેટની, ક્યારે છે એક્ઝામ ડેટ, 17/7/2021, એટલે આજથી લગભગ ગણો તો એક મહિના જેટલો સમય તમારા હાથમાં છે બરાબર। ખૂબ બધી મહેનત કરો, આ એક્ઝામને ક્રેક કરો, કારણ કે તમે મેં પહેલાંય કીધું કે 38,090 જેટલી સેલરી અને ક્લાસ 2નું પ્રમોશન, એટલે આવું તો કઈ બીજી કઈ નોકરી મળશે તમને બરાબર, આટલી આના એક જ પેપર છે, બીજું કંઈ વધારે પડતી માથાકૂટ નથી। માનો દાખલા તરીકે તમે GPSCની ડીવાયસો ક્રેક કરી તો પ્રિલિમ આલવી પડે, પછી મેન્સ આલવી પડે બરાબર, કેટલી બધી માથાકૂટ, અને આ ETDU જેવી સરકારી સિદ્ધિ અને જોરદાર નોકરીની અંદર માત્ર એક જ પેપર આપવાનું 150 માર્ક્સનું, અને તમારું નક્કી ભવિષ્ય બરાબર, કે ક્લાસ 2 તમે બની જશો। ઓકે ઓકે, હવે આપણે વાત કરી લઈએ કે સબ્જેક્ટ એટલે કે એનું સિલેબસ શું છે। ગુજરાતનો ઇતિહાસ છે, એમાં ભૂગોળ આવશે, સંસ્કૃતિ, ભારતનું બંધારણ, સામાન્ય વિજ્ઞાન, વર્તમાન પ્રવાહો, કમ્પ્યુટર, પંચાયત રાજ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, વહીવટી, જાહેર વહીવટની વાત કરીએ, ડિઝાસ્ટર મેનેજમેન્ટની વાત કરીએ। હવે કેટલાક સબ્જેક્ટો એવા છે કે જે તમને આસાનીથી એની બુક અવેલેબલ ના હોય, અને બુક અવેલેબલ તો એમાં શું વાંચવું શું ના વાંચવું એ ખબર ના પડે। હવે પંચાયતી રાજ છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે, જાહેર વહીવટ છે, જેવા સબ્જેક્ટ આમ તો બહુ વિશાળ હોય, તો એને કરવા કઈ રીતે, તો એને જ કરવા હોય તમારે, તમારો સમય ના હોય, કોઈ બુક ના વસાય કહેતા હોય, તો હું કહું છું મારી વિડીયોની અંદર એકવાર મુલાકાત, મેં જો જાહેર વહીવટ વિશે વિડીયો બનાવ્યો છે, ગુજરાતનો ઇતિહાસને રિવિઝન કરવા માટે પંચાયતી રાજ માટે અલગથી વિડીયો સેપરેટ આપણે બનાવી ચૂક્યો છે, ગુજરાત ઇતિહાસનું રિવિઝન, પર્યાવરણ જેવો વિષય પણ મેં કવર કરી લીધો છે, એટલે હવે તમારે પછી અહીંયા નીચે વાત કરો ડિઝાસ્ટર મેનેજમેન્ટ, તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ પણ આપણે કવર કરી લીધું છે, લગભગ ઓલમોસ્ટ દરેક વિડીયો આપણે કવર કરી લીધા છે। એકવાર આ બધા વિડીયોને તમે લાભ લેજો, અને એવું હોય તો 1 અથવા 1.5ની સ્પીડ લગાવી અને યુટ્યુબની અંદર એકવાર સાંભળી લો, બહુ સમય નહીં બગડે, પણ કદાચ જેની તૈયારી ઓછી છે, જ્યારે રિવિઝન કરવું છે એને બહુ લાભ થશે। ગુજરાતી સાહિત્યનું પણ આપણે અલગથી વિડીયો ફોર્મેટમાં બનાવ્યું છે કે ગૌણ સેવા પસંદગી મંડળ માટે કેવું સાહિત્ય વંચી શકાય એમ, તો એની આપણે ડિસ્કશન પૂરું કરેલું છે। દેખો, હવે ગુણભારની અંદર વાત કરીએ, 60 ગુણનું તમારું GK રહેશે, ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ લગભગ 40 માર્ક્સનો પોર્શન રહે છે, બહુ મોટો હિસ્સો તમને અહીંયા આપેલો છે, આના પર બહુ ગૌર કરજો મિત્રો। અંગ્રેજી વ્યાકરણ અને ગણિત રિઝનિંગ 30 માર્ક્સનું, 30 માર્ક્સનું ગણિત આવવાનું છે, ટાઈમ મેનેજમેન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય આવી પરીક્ષા, 30 માર્ક્સના પ્રશ્નો ગણિતના કરવા બહુ ઇઝી ના હોય હે ને, તો રિઝનિંગ પર થોડી ભાર આપજો, અને ગુજરાતી સાહિત્ય ગ્રામર પર ભાર આપજો, બાકીના સબ્જેક્ટ થોડા લાઇટ લેશો તો ચાલશે, બહુ આરામથી કરી લો, ગૌણ સેવાની એક્ઝામ છે, થઈ જશે ક્લિયર। ઓકે, હવે આપણે વાત કરીએ વેકેન્સીની, સૌથી મહત્ત્વની વસ્તુ કોઈ વેકેન્સી કેટલી હોય આમાં પરીક્ષાની અંદર,
જો સૌથી પહેલી વાત કરીએ તો 114 વેકેન્સી છે, 114 વેકેન્સી આ વખત આવી છે. એમાં જનરલ પુરુષો માટેની વાત કરીએ, જનરલ પુરુષો મતલબ 32 વેકેન્સી છે, બાકીની મહિલાઓ માટે છે. અહીંયા 8 EWSની વેકેન્સી, 23 SCBC છોકરાઓની વેકેન્સી, અનુસૂચિત જાતિ SC માટે આ વખત 5 જેટલી વેકેન્સી નીકાળી છે, ટ્રાઇબલ લોકો માટે ST લોકો માટે 12 વેકેન્સી. દેખો આ બધી વેકેન્સી ટોટલ મળાવો તો 114 જેવી થઈ જાય. એની અંદરથી 10% કોટો રહ્યો એ તમને અહીંયા માજી સૈનિકને આપી દેવામાં આવ્યો. 11 વેકેન્સી માજી સૈનિક માટે છે, બાકીની આ PH એટલે જે હેન્ડીકેપ છે એ બધા લોકો માટેની આ વેકેન્સી છે, જે એ મુજબ તમે થોડું ધ્યાનમાં લેજો. એટલે મૂળ આપણા 32 જગ્યા માટે જે જનરલ કેન્ડિડેટ છે એ વત્તા તમે જે કેટેગરીમાં આવતા હોય તો એમાં ટોટલ માણીને તમે એડજસ્ટ તમારા મુજબ કરી લેજો વેકેન્સીનું. ઓકે, આટલી જણાવ્યું. હવે વાત કરીએ અહીંયા કે કટ ઓફ, જેની માટે તમે હંમેશાથી રાહ જોતા હોય મિત્રો કે કટ ઓફ હતું કેટલું, પ્રીવિયસ યરનું કટ ઓફ કેવી રીતે બન્યું. બરાબર, અહીંયા કટ ઓફ ટોટલ બતાવવામાં આવ્યું છે. અહીંયા જે એક્ઝામ હતી 2016-17ની 65 નંબરની એડવર્ટાઇઝમેન્ટ હતી 2016-17ની ATDUની. બરાબર, ગૌણ સિવાય આની પણ પરીક્ષા ગૌણ સિવાય પોતે દીધી. ઠીકો, જનરલ કેટેગરીનું કટ ઓફ કેટલું હતું? 185. અહીંયા આગળ EWS કેટેગરી તમને જોવા નહીં મળે, કારણ કે એ ટાઈમે EWS કેટેગરી લાગુ નથી પડતી, આ વખત EWS કેટેગરી છે. ઓકે, હવે હું તમને જનરલ કેટેગરીની વાત કરું કે લાસ્ટ ટાઈમ જનરલ કેટેગરીની સીટો કેટલી હતી. જનરલ કેટેગરીની સીટો હતી 35. બરાબર, ઓકે, ટોટલ સીટો કહેવાને, ટોટલ સીટો લગભગ 130 જેટલી વેકેન્સી નીકળી એ વખત, એમાં 35 સીટો હતી જનરલ વેકેન્સી. ઓકે, જનરલની હું વાત કરું પેપર 1ની, અહીંયા ટોટલ માર્ક્સ બતાવવામાં આવે છે. ટોટલ માર્ક્સ કેવી રીતે ભાઈ, કે ટોટલ માર્ક્સ એવી રીતે કે એની અંદર 150 માર્ક્સનું તમારું GKનું પેપર વત્તા 75નું કોમ્પ્યુટર, એમ કે ટોટલ 225 માર્ક્સ. અહીંયા 185 માર્ક્સ છે ને એ 225 માર્ક્સ પહોંચી છે, પણ આપણો મેઇન ફોકસ છે 150 માર્ક્સ અત્યારે કોમ્પ્યુટરની વાત પછી આપણે કરીશું. તો પેપર 1 કે જે GKનો પોર્શન, જો 150 માર્ક્સનું પેપર આવશે એમાં કેટલું કટ ઓફ અટકેલું એ જોવું હોય તો હું તમને બતાવી દઉં. સિલેક્ટેડ થયેલા કેન્ડિડેટની હું વાત કરું તો જે પહેલા નંબર ઉપર ભાઈબંધ આવ્યો સિલેક્ટેડ થયેલો જનરલ કેન્ડિડેટ, એના માર્ક્સ હતા 126.50, અને સૌથી ઓછા માર્ક્સ જે જનરલ કેટેગરીમાં હતો ભાઈ એના માર્ક્સ હતા 113 માર્ક્સ. બરાબર, હવે તમે સમજો કે રેન્જ કેટલી ઊંચી છે. આ 2016-17ની વાત કરું, 126.50 અને લોએસ્ટ માર્ક્સ હતા જનરલ કેટેગરીમાં 113 માર્ક્સ. બરાબર, આ પ્રમાણે હું જો SCBCનું લઉં ને, SCBCમાં સૌથી ટોપ પર માર્ક્સ હતા 115 અને સૌથી બોટમ ઉપર સૌથી ઓછા માર્ક્સ હતા 111 માર્ક્સ. આ પ્રમાણે જો હું SC કેટેગરીનું લઉં ને તો લગભગ 114.65 કેવા માર્ક્સ હતા ભાઈબંધ, અને લગભગ જે સૌથી બોટમ ઉપર માર્ક્સ હતા 110 માર્ક્સ. ઓકે, ST વાત હું અહીંયા કરતો નથી, એમનું લગભગ 95 આજુબાજુ કટ ઓફ રહેલું હતું. બરાબર, ઓકે, હવે અચ્છા આ સિલેક્ટેડ કેન્ડિડેટની વાત છે. બરાબર, કોમ્પ્યુટર બંને પાસ થયેલા એવા, કોમ્પ્યુટર અને પેપર 1 બંનેમાં પાસ થયેલા એવો કેન્ડિડેટ, છેલ્લો કેન્ડિડેટ જેને 111 માર્ક્સ હતા. ઓકે, તો અહીંયા તમે ઓબ્ઝર્વ કરો ભાઈ બધું રિઝલ્ટને, કે ભાઈ કેટલું ઊંચું કટ ઓફ રહેવાનું. કટ ઓફ એટલે ગજબ થાય, કેમ આટલું બધું ઊંચું કટ ઓફ થાય, કારણ કે ગૌણ છે આ પસંદગી મંડળની એક્ઝામ પેટર્ન રહી, એક્ઝામ પેટર્ન એ બહુ પ્રિડિક્ટેબલ હોય. તમે પહેલેથી કહી શકો કઈ વસ્તુ પૂછાશે કઈ વસ્તુ નહીં પૂછાય, આ બધી વસ્તુ તમે કરી શકો, તો એટલા માટે આનું મેરિટ બહુ ઊંચું જતું હોય આ વસ્તુ ત્યારે. નોકરી બી એવી છે તો ઊંચું રહેતું હોય છે. ઓકે, હવે હું એ તમને ડિસ્કસ કરવા માગું કે તો પછી 2021-22ની જે એક્ઝામ રહી એની અંદર કટ ઓફ કેટલું રહેશે. બરાબર, આ જાણવાની બધા ઉતાવળો કે આ વખતે કેટલું રહેશે. હવે કોઈપણ એક્ઝામ હોય ને, પ્રીવિયસ એક્ઝામ કરતાં મિનિમમ 5% ઇન્ક્રીમેન્ટ, કારણ કે ગૌણ સિવાય પસંદગી મંડળ મેં કીધું એ પ્રમાણે એની અંદર કોઈ ચેન્જ કરતો નહીં, એક્ઝામ પેટર્ન સેમ છે. જો એક્ઝામ પેટર્ન સેમ અને લગભગ સેમ પ્રકારના પ્રશ્નો એ ફરીવાર પૂછે તો 5% એની અંદર ઇન્ક્રીમેન્ટ તમને જોવા મળી શકે. બરાબર, તો 5% ઇન્ક્રીમેન્ટ જોવા મળે તો માનો કે લાસ્ટ ટાઈમ 112 હોય કટ ઓફ, તો આ વખતે જનરલ કેટેગરીનું કટ ઓફ 120-122 સુધી જઈ શકે મિનિમમ અહીંયા મિનિમમ માર્ક્સ લખવો. આ માર્ક્સ મિનિમમ, મેક્સિમમ માર્ક્સની હું અહીંયા ડિસ્કશન કરતો નથી, પણ 118-122 માર્ક્સ જનરલ કેટેગરી હોય, જનરલ કેટેગરીના સ્ટુડન્ટ કે જેને ફાઇનલ સિલેક્શન જોવો ભાઈ, ફાઇનલ સિલેક્શનમાં જેનું નામ જોતું હોય તો એને આટલા માર્ક્સની રેન્જમાં ઓના કરતા, એટલે 118-122 કરતાં વધારે માર્ક્સ તો લાવવા પડે. કોઈ SCBCનો સ્ટુડન્ટ છે અથવા SCનો છે કે EWS કેટેગરીનો સ્ટુડન્ટ છે તો એના માટે આપણે એવું કહી શકીએ કે 114-118 માર્ક્સ તો એને મિનિમમ, એટલે આ રેન્જની અંદર માર્ક્સનું કટ ઓફ રહે છે.
આ માર્ક્સથી નીચે માર્ક્સ આવ્યો તો તમારે લગભગ આશા નહીં રાખવી કે મારું સિલેક્શન આવવા મળશે. સાહેબ, કોમ્પ્યુટર ટાઈપિંગ ટેસ્ટ માટે તમે 110 માર્ક્સ એપી તમે લાગી જાઓ, પણ સીપીટીનો કોઈ મતલબ રહેશે નહીં જો 114 હશે, 118 કરતાં ઓછા માર્ક્સ હશે તમારું સિલેક્ટિવ કેટેગરી માટે. તો જનરલ કેટેગરીની વાત કરું તો 118 માર્ક્સથી નીચા માર્ક્સ તમને કદી બી પોસાશે નહીં. 110 માર્ક્સ લાવશો કદાચ કોમ્પ્યુટર માટે નામ આવી જશે, પણ સિલેક્શનમાં નહીં મળે. SCBC અથવા EWS અથવા SC કેટેગરી માટે 114 ઉપર માર્ક્સ લાવો તો સિલેક્શન મળે. અચ્છા, આ ડેટા મેં ક્યોથી લાવ્યો? એ આ ડેટા મેં લાવ્યો આપણા છેલ્લી 2-3 એક તો ઓએસની પરીક્ષા હમણાં છેલ્લે ગઈ, બરાબર. એના પછી એક હતી મસકની પરીક્ષા હતી, બરાબર. મસક એટલે શું? આસિસ્ટન્ટ, આ જે ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટ હોય એવો SCBC અને SC ડિપાર્ટમેન્ટની અંદર પણ સેમ રેન્કનો જે અધિકારી હોય, જેના આસિસ્ટન્ટ સોશિયલ વેલફેર ઓફિસર ASWO જેને આપણે કહેતા હોય, એનું આપણે મેરિટ જુઓ ને ગૌણ સેવાનું, તો તમને આટલું મેરિટ એમાં જોવા મળે. એટલે હું કહું છું કે 114 અથવા 118 માર્ક્સ, ફરીવાર અહીંયા હું લખી દઉં કે જનરલ કેટેગરી માટે કેટલા માર્ક્સ મિનિમમ જોશે? 118 જોશે. SCBC માટે જોશે 115 માર્ક્સ. SC કેટેગરી માટે જોશે 114 માર્ક્સ. અને ટ્રાઇબલ કેટેગરી માટે 100 માર્ક્સ હશે તો બી કામ ચાલશે. અચ્છા, લેડીઝ જે વિડીયો જોતી હશે તો એ શું વિચારે કે એને કેટલા માર્ક્સની જરૂર પડશે? ભાઈ, હંમેશા લેડીઝને લગભગ પુરુષ કરતાં 9-10% માર્ક્સ, 9-10% જેટલા ઓછા માર્ક્સ હોય છે તેમ ચાલી જાય. તો લેડીઝના 100 માર્ક્સ હશે તો ઇનફ કહેવી શકાય. SCBCની કેટેગરીની વાત કરીએ તો 98 માર્ક્સ હશે તો ઇનફ થઈ જાય. SC કેટેગરીની વાત કરીએ તો બી 98, અને ST કેટેગરીની વાત કરીએ તો 80 માર્ક્સ તમે લાવો લેડીઝ તરીકે તો બી તમારું સિલેક્શન લિસ્ટની અંદર નામ આવી જાય. ફાઇનલ સિલેક્શન આટલા માર્ક્સ લાવો વત્તા CPT હોય તો CPT બાકી ને ભાઈ, CPT 75 માર્ક્સનું આવશે. CPTમાંથી હું તમારા મિનિમમ 70 માર્ક્સ ગણીને ચાલું, મિનિમમ 70 માર્ક્સ લાવશો અને આટલા માર્ક્સ 118 માર્ક્સ હશે તો તમારું સિલેક્શનમાં નામ કોઈ રોકી નહીં શકે, બરાબર. તો તમારી પ્રિપરેશન એ પ્રમાણે હોવી જોઈએ. હવે આ જ પ્રમાણે હું નેક્સ્ટ વિડીયો સિનિયર ક્લાર્ક, અકાઉન્ટન્ટ ઓફિસર અને બધાનો બી બનાવીશ. તો અહીંયા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો ગમે તો તમારા બીજા મિત્રો જોડે શેર પણ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.